અને અધ્યાપક મિત્રો, આપણે આજે પેપર 7ના ભાષા વિજ્ઞાનના કેટલાક જે મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ એમાં આજે આપણો છેલ્લો મુદ્દો છે અને એ છે વાક્ય અને એના પ્રકારો. મિત્રો, આપણે જ્યારે આ એવા મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આપણને લાગે છે ખૂબ સરળ કે આ વસ્તુ આ રીતે સમજાઈ જાય છે, પણ જ્યારે લખવાની હોય છે ત્યારે કેટલીક તકલીફો પડે છે, કેટલીક મૂંઝવણો થાય છે, અને એનું મુખ્ય કારણ એ છે કે એની કેટલીક પાયાની જે વિભાવનાગત સ્પષ્ટતાઓ આપણને જોઈએ એમાં આપણે ક્યાંક અટવાયેલા છીએ. વાક્યના પ્રકારોની તો આપણે વાત કરીએ છીએ, પણ એના પહેલા વાક્ય એટલે શું એની આપણી જે સ્પષ્ટતા હોવી જોઈએ એ થોડીક એકબીજામાં ક્યાંક અટવાયેલી છે. કેટલીક વિગતો આપણી પાસે છે, કેટલીક વિગતો નથી, અને એના કારણે જ્યારે આપણે પ્રકારોને સમજવા હોઈએ છીએ, સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ, ત્યારે કેટલાક પ્રશ્નો આપણને નડે છે અને એના લીધે વાત જે સ્પષ્ટ થવી જોઈએ એ થતી નથી અને પરિણામે એ મુદ્દો અઘરો લાગે છે. વાક્યના પ્રકારોમાં આપણને સાદી અને સંયુક્ત રચના હોય તો આપણને બરાબર લાગે છે કે બરાબર છે, આ તો અમને આવડે છે. અથવા કર્તરી કર્મણીની વાત કરતા હોઈએ ત્યારે આપણને એમ જ લાગે છે કર્મણી અને ભાવ એવા બે પ્રકારો કરવાની જરૂર જ શું છે, બંનેમાં તમે કર્તાને થી લગાડી દો એટલે રચના થઈ જાય છે, રમેશથી દોડાય છે ને રમેશથી ખવાય છે, તો બંનેમાં ફેર શું પડે છે. અથવા તો શા માટે આપણે આજ્ઞાર્થ પ્રશ્નાર્થ એવું અર્થ એવો શબ્દ વાપરીએ છીએ. અર્થ તો શબ્દો ના હોય, વાક્યનો અર્થ કેવી રીતે હોઈ શકે? ઘણી બધી વિગતોની આપણને સ્પષ્ટતા નથી હોતી અને એના કારણે ઘણી બધી મૂંઝવણો આપણને રહે છે. અને એટલે આજે આપણે વધારે જે ભાર મૂક્યો છે એ વાક્યની વિભાવનાગત સ્પષ્ટતા ઉપર ભાર મૂકવાની કોશિશ કરી છે કે જેના કારણે વાક્ય એટલે શું એની ખબર હોય તો વાક્યના પ્રકારોને વધારે સારી રીતે આપણે સમજી શકીશું. મિત્રો, આપણી સાથે આ વિષયમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે આપણા ગુજરાત યુનિવર્સિટીના ભાષા વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર અરવિંદ ભંડારી. ભંડારી સાહેબે એમણે જે પુસ્તકો આપ્યા છે એમાં વિભક્તિ વિચાર વિશે એક પુસ્તક આપેલું છે, એક ગુજરાતી વાક્યરચના વિશે પુસ્તક આપ્યું છે અને હાલમાં જ ગુજરાતી વ્યાકરણ વિશે પણ એક પુસ્તક આપ્યું છે, જેમાં વિભાવનાઓની સ્પષ્ટતા માટે આ પુસ્તકો ખૂબ મદદરૂપ નીવડે છે. સર, આપણા મિત્રોને વાક્યની જે વિભાવનાગત બાબત છે, વાક્ય કોને કહેવું જોઈએ એના વિશે વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રોને જણાવશો? વાક્ય એટલે શબ્દોની રચના એમ સામાન્ય રીતે કહેવાય છે, અને એમાં કશું ખોટું પણ નથી. સવાલ એ છે કે એ વિભાવના પૂરતી છે કે કેમ. શબ્દોની રચના એ ગમે તે શબ્દોની ગમે તેવી રચના નથી, એટલે શબ્દોની પણ પસંદગી થાય છે અને એની રચનાની પણ પસંદગી થાય છે, અને એ રચના થાય છે વાક્ય નામની જે રચના છે એ રચના અર્થને આધારે, સંદર્ભને આધારે અને વક્તાના મનમાં કશાકનું કોઈક મહત્વ હોય એના આધારે થતી હોય છે. એટલે એને ત્રણ દ્રષ્ટિબિંદુથી વાક્યને તપાસીએ તો જ વાક્યને અને વાક્ય રચનાના પ્રકારોને સમજી શકાય છે. એટલે દાખલા તરીકે અર્થની દ્રષ્ટિએ વાક્ય શું છે? વાક્ય કોઈ પરિસ્થિતિને રજૂ કરે છે પદાર્થોની. આપણે દુનિયામાં જે પદાર્થો જોઈએ છીએ, વસ્તુઓ જોઈએ છીએ, એ પદાર્થોને રજૂ કરે છે અને એ પદાર્થોની વિવિધ પરિસ્થિતિઓ રજૂ કરે છે. આ એક મુદ્દો. બીજું કે કોઈક વાત વક્તા કહેવા માંગે છે ને એ વાતને રજૂ કરે છે વાક્યમાં, એટલે કે પદાર્થોની પરિસ્થિતિને રજૂ કરતી ધ્વનિ શ્રેણી. હવે ધ્વનિ શ્રેણી એટલે આપણે કહીએ એટલે ઉક્તિ, શબ્દો, પદો બધું આવે. પછી કોઈક સંદેશાની રજૂઆત છે, એમાં કોઈ સંદેશો હોય છે અને એ સંદેશામાં જે વક્તા કહેવા માંગે છે એના પ્રમાણે લય ગોઠવે છે. એટલે એ શબ્દોની રચના છે, અર્થની રજૂઆત છે અને એના માટે જરૂરી એવા લયને એ સાંકળે છે. આ ત્રણ બાબતો એની સાથે જોડાયેલી છે. સાથે સાથે આપણે એ પણ જોઈએ
કે વાક્યમાં લયને કારણે પણ વાક્યનો અર્થ બદલાઈ શકે છે. પદાર્થોની પરિસ્થિતિ જો બદલાય તો પણ વાક્યની રચના બદલાઈ શકે છે. તો પદાર્થનું સૂચન કોઈ શબ્દ દ્વારા, કોઈ રૂપ દ્વારા થઈ શકે છે, કે પદાર્થ એટલે કોઈ છોકરો છે, કોઈ ફૂલ છે, કોઈ પેન છે, આંગળી છે, અંગૂઠો છે, આ બધા પદાર્થો છે. પરંતુ એ પદાર્થ કઈ પરિસ્થિતિમાં જોડાય છે, પદાર્થનું નિરૂપણ નથી હોતું, પણ પદાર્થની પરિસ્થિતિ, પરિસ્થિતિ બે પ્રકારની, બે ત્રણ પ્રકારની હોઈ શકે છે. અને એને સમજીએ તો જ આપણને ઘણી વાર ખ્યાલ આવે કે ઘણા લોકો એવું માને છે કે વાક્યમાં શું હોય, પદાર્થ કોઈ ક્રિયામાં જોડાયેલો હોય છે, પણ એવું હંમેશા નથી હોતું. પદાર્થ દરેક વાક્યમાં ક્રિયા જ હોય એવું નથી હોતું. વાક્યમાં ક્રિયા પણ હોય, એટલે કે પદાર્થ, કોઈ પદાર્થ કોઈક પદાર્થ પર, કોઈક પદાર્થની સાથે ક્રિયા કરતો હોય, અથવા માત્ર પદાર્થ કોઈક ઘટનાનો, કોઈક પ્રક્રિયાનો ભોગ બન્યો હોય, એ કશું પોતે કરતો નથી, એ ક્રિયા પણ નથી કરતો, પણ એને પર કોઈ ઘટના કે ક્રિયાનો, કોઈક બાબતનો એ ભોગ બને છે, એવું પણ વાક્યમાં રજૂ થાય એવી પણ પરિસ્થિતિ હોય. અથવા આપણે પદાર્થને અંગે કોઈ એના ગુણ લક્ષણની વાત કરતા હોય, કોઈક સ્થિતિમાં હોય, કોઈક જગ્યાએ હોય, એવી પરિસ્થિતિ. એટલે પરિસ્થિતિની અંદર આ ત્રણ બાબતો આવે છે, ક્રિયા આવે છે, પ્રક્રિયા આવે છે, અને પદાર્થની સ્થિતિ કે અવસ્થા આવે છે. જુઓ, પદાર્થની કોઈ પણ પરિસ્થિતિ હોઈ શકે ને, પરિસ્થિતિના બે પ્રકાર અહીંયા દર્શાવ્યા છે. તમે જુઓ કે પરિસ્થિતિ સ્થિર પણ હોય, આપણે જ્યારે દુનિયાને જોઈએ છીએ ત્યારે ઘણા પદાર્થો સ્થિર હોય છે અથવા સ્થિર આપણને લાગે છે, અને કેટલાક પદાર્થો ચલિત હોય છે, એટલે કે એમની અંદર, એમની સ્થિતિમાં પરિવર્તન આવતું હોય છે. તો એમને ચલિત પરિસ્થિતિ અને સ્થિર પરિસ્થિતિ. હવે ચલિત પરિસ્થિતિમાં એવું હોય કે પદાર્થો એક હોય, એકથી વધારે હોય, તો એમાંથી કોઈ એક પદાર્થનું એના પર નિયંત્રણ હોય, એટલે એને નિયંત્રિત ચલિત પરિસ્થિતિ કહેવાય છે. અથવા બીજો કોઈ પદાર્થ એવો હોય કે એ પરિસ્થિતિમાં જોડાયેલો હોય પણ એના પર એનું નિયંત્રણ ના હોય. એનું ઉદાહરણ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે નિયંત્રિત પદાર્થ એટલે વાંચવું, તો વાંચવાની સાથે બે એક વસ્તુ, બે પદાર્થો જોડાયેલા છે, વાંચનાર છે અને વાંચવાનું પુસ્તક છે. તો તમે જુઓ કે વાંચનારનું નિયંત્રણ છે, જ્યારે પુસ્તક એની સાથે જોડાયેલું છે, પણ પુસ્તકનું કોઈ નિયંત્રણ નથી. હવે જુઓ અહીંયા જે ઉદાહરણો આપેલા છે, રમેશ લખતો નથી, મેં બારી ખોલી. હવે તમે જુઓ કે રમેશ લખતો નથી, એમાં રમેશનું નિયંત્રણ છે, લખવું કે ન લખવું એ રમેશની ઈચ્છા મુજબ, એના નિયંત્રણ મુજબ થાય છે. એવી જ રીતે મેં બારી ખોલી, તો દાખલા તરીકે બારીનું કોઈ નિયંત્રણ નથી એમાં, એટલે એની અંદર જે ચેતન પદાર્થ જોડાયેલો છે એનું નિયંત્રણ છે. પણ બધા જ ચેતન પદાર્થનું નિયંત્રણ હોય એવું જરૂરી નથી. પછી જ્યારે બીજી અનિયંત્રિત પરિસ્થિતિ હોય, તો એમાં તમે જુઓ ઉદાહરણ આપેલું છે, વરસાદ પડે છે. હવે વરસાદ પડવો એ એક નૈસર્ગિક પ્રક્રિયા છે. વિજ્ઞાન તમને કહેશે કે વરસાદ કેવી રીતે પડે છે, પણ એમાં કોઈ વ્યક્તિ કે કોઈ એ સંકળાયેલું નથી. વરસાદ નૈસર્ગિક પ્રક્રિયા પ્રમાણે પડે કરે છે. એવી જ રીતે દાખલા તરીકે પવનથી બારી ખુલી ગઈ, તો એમાં પવનની ઈચ્છા છે કે પવનનો કાબુ છે એવું આપણે નથી કહેવાનું, બારીનો પણ નથી અને પવનનો પણ નથી. એટલે પવન વાય છે એના કારણે આવી જે પ્રક્રિયા છે, તો એને આપણે ક્રિયા નથી કહેતા. તો ક્રિયા અને પ્રક્રિયા વચ્ચે ભેદ, એ જો આપણે સમજી શકીએ, આ પાયાની બાબતને સમજી શકીએ, તો તમે કરતો
કરી કરમણી અને બીજા અનેક બાબતોને બહુ સહેલાઈથી સમજી શકશો. દરેક વાક્યમાં ક્રિયા નથી હોતી, દરેક વાક્યમાં પ્રક્રિયા નથી હોતી, ચાર બાબતો એની સાથે સંકળાયેલી. તો તમે એને બીજો પ્રકાર જો સ્થિતિ કોને કહેવાય છે તો નિયંત્રિત સ્થિર પરિસ્થિતિ. હવે ટેબલના ખાનામાં ચોક છે એ સ્થિતિ છે, છાપરા પર વાંદરો છે તો વાંદરો જે છે એ વાંદરો છાપરા પર છે એ એની સ્થિર પરિસ્થિતિ છે, પણ વાંદરાનો કાબુ છે એના પર, એ એનામાં ફેર કરી શકે છે. અને જરૂર પડે તો ટેબલના ખાનામાંથી ચોક કોઈક બીજી વ્યક્તિ એને લઈ શકે છે. ચોકનું નિયંત્રણ નથી, ટેબલનું પણ નિયંત્રણ નથી, પણ અન્ય કોઈ વ્યક્તિનું નિયંત્રણ આપણે સમજી શકીએ છીએ. હવે અનિયંત્રિત સ્થિર પરિસ્થિતિ હોય, હવે ભેંસ કાળી છે અને મોહન હોશિયાર છે, હવે ભેંસ કાળી હોવી એના પર ભેંસનું નિયંત્રણ છે કે કેમ, એનો ગુણ છે અને એનો ગુણ જે છે એના પર એનો કાબુ નથી. એવી રીતે કોઈ હોશિયાર હોવું, કોઈ મૂર્ખ હોવું એને જન્મથી એને મળેલી દેન છે, એના પર એનો ગુણ. કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય, કોઈ ઠીંગણો હોય તો એના પર એનો કાબુ નથી. પણ આપણે જયારે એને વિશે વાત કરી છે વાક્યમાં તો એ પરિસ્થિતિ બે ચાર પ્રકારની આપણી સામે આવે છે, સ્થિર અને ચલિત, ચલિતમાં ક્રિયા અને પ્રક્રિયા અને સ્થિરમાં સ્થિતિ અને અવસ્થા. બરાબર છે મિત્રો, જયારે આપણે આ પરિસ્થિતિ વિશે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ચાર પ્રકારની પરિસ્થિતિમાંથી એક પરિસ્થિતિ જે છે એ ક્રિયા છે. એટલે આપણે શું કરીએ છીએ કે કોઈ પણ વાક્યમાં હંમેશા ક્રિયાનું હોવું એને અનિવાર્ય ગણીને ચાલીએ છીએ. એટલે જયારે આપણે એમ કહેતા હોઈએ કે ટેબલના ખાનામાં ચોક છે તો આપણે છે જે છે એને ક્રિયાપદ ગણીને ચાલીએ છીએ. એ છે જે છે એ હોવાપણું સૂચવે છે. ક્રિયા તો વાંદરો બેઠો છે અથવા તો વાંદરો કૂદે છે એવું જયારે આપણે કહીએ ત્યારે એનું બેસવું અથવા એનું કૂદવું એ ક્રિયા હોઈ શકે. પણ જયારે આપણે એમ કહેતા હોઈએ કે છાપરા પર વાંદરો છે તો ત્યાં આગળ માત્ર એના હોવાનો જ નિર્દેશ થાય છે. એ સંજોગોમાં આપણે એને ક્રિયા કહી શકીએ નહીં. અને એ સંજોગોમાં શું થાય છે કે આપણે જે માનીને ચાલીએ છીએ કે બધા જ વાક્યો ક્રિયાત્મક છે અને એટલે જયારે આપણે એને કર્મણી કે ભાવેમાં કે પ્રેરકમાં ફેરવવાની વાત આવે છે ત્યારે મૂંઝાઈ જવાય છે. કે જયારે તમે એમ કહો કે વાંદરાથી કુદાય છે તો એ શક્ય છે, પણ છાપરા પર વાંદરો બેઠો છે એટલે એનું શું કરવાનું? છાપરા પર વાંદરાથી હોવાય છે અથવા તો વરસાદ પડ્યો તો વરસાદથી પડાય છે? મિત્રો, જયારે નિયંત્રણ હોય તો જ તમે એને ઘટાડી શકો, અને અન્યથા તમે ગ્રામેટિકલી વ્યાકરણી રીતે શબ્દોને લખવા માટે ચોક્કસ એવું લખી શકો કે ખાનામાં ચોકથી હોવાય છે, પણ એક વખત અટકીને વિચારી જોજો કે ગુજરાતી ભાષાના ભાષક તરીકે આપણે ક્યારે આ પ્રકારનું વાક્ય બોલીએ છીએ ખરા? માત્ર શબ્દો લખી દેવાથી એ વ્યાકરણ સિદ્ધ વાક્ય ન બની જાય. તમારી કોઈ પણ વાક્યને જયારે તમે આ રીતે પરિવર્તન કરો ત્યારે તમારી અંદર રહેલી ભાષકની સૂઝને પૂછી જુઓ કે તમે આ વસ્તુ વાપરો છો, તમે આ વાક્ય વાપરો છો, તમે આ પ્રકારનો પ્રયોગ કરો છો, નથી કરતા તો કેમ નથી કરતા? હા, એટલે એક મુદ્દો અમે સમજવા જેવો છે કે જે વાક્યમાં ક્રિયા હોય તેમાં જ કર્તરી કર્મણી ભાવે એવા ભેદ પડી શકે, પણ પ્રક્રિયાવાચી વાક્ય હોય તેમાં કરતા હોતો જ નથી એટલે કર્તરી ન જ ગણાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પવનથી બારી ખુલી ગઈ, આ વાક્ય આપણે બતાવ્યું છે. હવે આ વાક્યને કર્તરી ગણીએ તો એને કર્મણી થાય, અને કર્મણી થતી નથી એ આપણને શંકા એ તરફ લઈ જશે કે આ ખરેખર આવા કર્તરી વાક્ય રચના છે. કર્તરી હોય તો એનું કર્મણી શકે છે. એટલે પવનથી બારી ખુલાય છે કે ખોલાય છે આ શક્ય નથી, એ આપણને નિર્દેશ કરે છે કે એમાં કરતા નથી અને પ્રક્રિયા છે. એટલે બધા જ પ્રક્રિયાવાચી વાક્યો હોય, એટલે કે ક્રિયાપાદ જો પ્રક્રિયા દર્શાવતો હોય તો એમાં કર્તરી કર્મણી ભાવેનો ભેદ શક્ય જ નથી. અને આ વાત આપણે એટલા માટે જ ભેદ કરે છે કે ક્રિયા પ્રક્રિયા અને પરિસ્થિતિમાં જે સ્થિતિ છે તો કેવળ ક્રિયામાં જ કર્તરી કર્મણી ભાવેની શક્યતા છે, પ્રક્રિયા અને સ્થિતિમાં અશક્યતા નથી. આ ભેદ ભાષામાં છે અને એ આપણે સમજવું જરૂરી છે. એટલા માટે આ ચાર પ્રકારની પરિસ્થિતિ તમારી સામે મૂકેલી છે.
મિત્રો તમને એમ થશે કે ધ્યેય છે કે પ્રક્રિયા છે, કયું નિયંત્રણ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે. તો મિત્રો એના માટે આપણે સમજવું પડે સૌથી પહેલા કરતા કોને તમે કહેશો. કરતા જો હોય એટલે કે જો કોઈકનું નિયંત્રણ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ પ્રક્રિયામાં વરસાદ પડે એમ કહીએ છીએ તો વરસાદ એ કરતા નથી. તો વરસાદમાં વરસાદ પડ્યો એમ જયારે તમે કહો ત્યારે વરસાદમાં કરતા ને વરસાદને કરતા કેમ નથી કહેતા, અથવા રમેશ લખે છે એમાં રમેશને કરતા કેમ કહીએ છીએ, તો એ સમજવા માટે સર આપણને કહેશે કે કરતા કોને કહી શકાય. નિયંત્રણ છે કે નહીં એ આપણે પછી સમજે, પણ કરતા કોને કહેવાય એ ખ્યાલ આવશે તો નિયંત્રણ સમજાશે. કોઈ પણ વાક્યમાં કરતા છે કે નહીં એની એક સરળ ચાવી છે, એ સરળ ચાવીને પણ આપણે જાણી લઈએ અને પછી એના જે મહત્વના કેટલાક વ્યાખ્યાયિત પાસા છે એને જોઈએ. દાખલા તરીકે કોઈ પણ આપણે વાક્ય લઈએ કે માં બાળકને ખવડાવે છે, તો આમાં માની આપણે જાણી જોઈને એવો શબ્દ અથવા ઉમેરી જોઈએ, માં બાળકને જાણી જોઈને ખવડાવે છે. તો તમે કહેશો કે હા જાણી જોઈને ખવડાવે છે, એની ઈચ્છાથી ખવડાવે છે. માં બાળકને ખવડાવે છે ત્યારે માની ઈચ્છા છે કે બાળક ખાય, પરંતુ બાળક એવા કરતા નથી, એ માં કરતા છે. પણ દાખલા તરીકે એવું વાક્ય હોય કે એટલે કરતા હોય તો એમાં એની ઈચ્છા હોય, એને કશું કરેલું હોવું જોઈએ, એનો એના પર કાબુ હોવો જોઈએ અને જે કઈ એનું ફળ આવશે પરિણામ આવશે તો એની કાપેલી હોય. એટલે ઈચ્છા પ્રયત્ન કાબુ અને જવાબદારી આ ચાર કરતાના લક્ષણો છે. એમાંથી જો કાબુ કે ઈચ્છા કે પ્રયત્ન ન હોય તો જવાબદારી ન આવે. અને એટલા માટે જો એ કોઈ વાક્યમાં ચાર વસ્તુ ન દેખાય તો એમાં કરતા નથી એમ આપણને ખબર પડશે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે નરેશે રકાબી ફોડી, તો નરેશ ની ઈચ્છા હતી કે એને ફોડવી હતી. પણ જો આપણે એમ કહીએ કે નરેશ થી રકાબી ફૂટી ગઈ તો નરેશ હવે કરતા છે કે કેમ વિચાર કરજો. મિત્રો અહીંયા આગળ ભંડારી સર પહેલા જે આવી રીતની ચર્ચાઓ દરમિયાન ઉદાહરણ આપ્યું તે મને યાદ આવે છે કે સામાન્ય રીતે માનો કે આપણાથી કશુંક થાય છે, માં અને બાળક વચ્ચે કઈ રીતે સંવાદ થાય છે. માં પૂછે નરેશ રકાબી કેમ ફોડી, ત્યાં આગળ માં શું કરે છે, નરેશ ઉપર કરતાના ક્રિયાભાવનું આરોપણ કરે છે કે તારી આ જવાબદારી છે. જ્યારે નરેશ એનો શું જવાબ આપશે, રકાબી ફૂટી ગઈ, એમ જણાવશે કે આમાં મારું નિયંત્રણ નહોતું, આમાં મારી કોઈ ઈચ્છા નહોતી, આમાં મારો કોઈ હેતુ નહોતો, આમાં મારું કોઈ કર્તૃત્વ નથી. પરિસ્થિતિ એકની એક જ છે, બંનેની રજૂઆત તમે જો બદલાઈ ગઈ અને એનું કારણ શું છે, કર્તૃત્વનું આરોપણ. અને એટલે કર્તૃત્વનું આરોપણ જયારે કહીએ છીએ એનો અર્થ એ કે કરતાના મુખ્ય ચાર લક્ષણો જે અત્યારે તમારી નજર સામે છે, કરતા એને કહી શકાય જે ક્રિયાને નિયંત્રણમાં રાખે છે, ક્રિયાની જવાબદારી એની હોય છે. મિત્રો અહીંયા ઉપર જે તમારી સામે વાક્ય છે, માં બાળકને ખવડાવે છે, તો સામાન્ય રીતે આપણે એમ કહી દઈએ છીએ કે ક્રિયા કરીએ કરતા, તો ખાવાની ક્રિયા તો ખરેખર બાળક કરે છે, પણ અહીંયા બાળક કરતા કેમ નથી, કારણ કે ખાવાની ક્રિયા ઉપર એને નથી ખાવું, એની ઈચ્છા હોય કે ન હોય પણ માની ઈચ્છા છે માટે ખવડાવી રહી છે. એટલે કે બાળકની ઈચ્છા નથી, ખાવું ન ખાવું બાળકના નિયંત્રણમાં નથી, એની જવાબદારી નથી. એ સંજોગોમાં બાળકનું કર્તૃત્વ એ ખાવાની ક્રિયા કરતું હોવા છતાં બાળક એ કરતા નથી. તો જે પણ ક્રિયાને નિયંત્રણમાં રાખે છે, ક્રિયાની જવાબદારી જેની છે, એ ક્રિયા કરવા માટે જેનો કોઈ હેતુ કે ઉદ્દેશ છે એને આપણે કરતા કહીએ છીએ. અને આ વસ્તુઓ એનામાં જ હોય જે ચેતન હોય.
અને એટલે તમે જો કે આપણે એમ કહીએ કે શાળા દ્વારા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવે ત્યારે શું કરીએ છીએ કે શાળા જે અચેતન છે એમાં આપણે ચેતનત્વનું આરોપણ કરીએ છીએ. તો જયારે આ ચાર લક્ષણો આપણે કોઈ એક કારકમાં જોઈ શકીએ ત્યારે આપણે એને કરતા કહી શકીએ. અને એટલે જ વરસાદ પડ્યો કે સૂરજ ઉગ્યો, તો જયારે તમે સૂરજ ઉગ્યો એવું કહો છો તો વરસાદ પડ્યો જયારે તમે કહો છો તો એ પડવા માટે વરસાદનું કોઈ નિયંત્રણ નથી. ઉગવા માટે સૂરજ એવું ન વિચારી શકે કે આજે મારે નથી ઉભો ચાલો, એની કોઈ જવાબદારી નથી. એ કોઈ નિર્ણય લે છે અને નિર્ણય પાછળ એની કોઈ ઈચ્છા છે એવું કશું જ નથી. એ એક નૈસર્ગિક પ્રક્રિયા છે. તો એક બધું આગળ ચાલીને કહીએ, નરેશ લપસી ગયો, તો લપસી જવા પાછળ એનું કોઈ નિયંત્રણ નથી. નિયંત્રણ હોત તો લપસી જ ન જાત. તો એની કોઈ ઈચ્છા નથી, એની કોઈ જવાબદારી નથી. અને માટે નરેશ લપસી ગયો એમ કહો ત્યારે ચેતન હોવા છતાં, વ્યક્તિ હોવા છતાં આપણે એવું નહીં કહીએ કે નરેશ કરતા છે. અને જો વાક્યમાં કરતા ન હોય તો એ સંજોગોમાં નરેશ લપસી ગયો એ વાક્યને આપણે ક્રિયાત્મક પણ ન કહી શકીએ. એમાં એનું નિયંત્રણ ન હોવાને કારણે અને ચલિત પરિસ્થિતિ હોવાને કારણે નરેશ લપસી ગયો એ પ્રક્રિયા બનશે. નરેશ લખે છે અને દ્રાક્ષ સડે છે, દેખીતી રીતે એક જ વાક્ય હોય, પણ લખવા પર જો રમેશનું નિયંત્રણ છે તો રમેશ કરતા બને છે. પણ દ્રાક્ષ સડે છે એમાં સડવા ઉપર દ્રાક્ષનું કોઈ નિયંત્રણ નથી, તો એ સંજોગોમાં એ દ્રાક્ષ કરતા નથી. અને એટલે રમેશ લખે છે એમાં એ કર્તરી વાક્ય બને, પણ દ્રાક્ષ સડે છે એમ જયારે તમે કહશો ત્યારે એ પ્રક્રિયા બને છે. એક સરસ ઉદાહરણ આપણે લઈએ કે વાદળથી સૂરજ ઢંકાઈ ગયો, એમાં વાદળનું કોઈ કર્તૃત્વ નથી, સૂરજનું પણ કોઈ કર્તૃત્વ નથી, પણ કર્તૃત્વનું આરોપણ આપણે કરી શકીએ છીએ. વાદળે સૂરજને ઢાંકી દીધો એવું આપણે કહી શકીએ છીએ, પણ આ આરોપિત છે. અને એટલા માટે તમે જુઓ કે વાદળથી સૂરજ ઢંકાય છે, એમાં તમે જુઓ કે વાદળ એ કરતા નથી રહેતો. અને વાદળથી સૂરજ ઢાંકવામાં આવે છે એવું પણ ન થઈ શકે. એટલે આવું આરોપણ અચેતન વસ્તુ પર આપણે જરૂર પડે ત્યારે કરી શકીએ છીએ, પણ એ આરોપણ છે, મૂળભૂત રીતે એ કરતા નથી. એટલે પવન બારી ખોલે છે એવું આપણે કહી શકીએ, પણ બેસિકલી પવન એ એમાં કરતા નથી. એમાં જરૂર પડે તો કરતાનું આરોપણ થાય છે, મૂળભૂત રીતે એ કરતા નથી. આ વાત પણ સમજીએ. થોડું આગળ મિત્રો, વાક્યમાં એક પરિસ્થિતિ હોય છે એ વાત આપણને સ્પષ્ટ થઈ ગઈ. હવે આપણે એ પણ વાત કરીએ છીએ કે વાક્યમાં કરતા હોય પણ શકે અને કરતા ન પણ હોય. પરિસ્થિતિ તો હોય જ છે, કરતા હોય કે ન હોય. અને એવી જ રીતે બીજો એક મહત્વનો કારક છે કર્મ. કર્મ પણ વાક્યમાં હોય પણ શકે અને ન પણ હોય. સર, આપણને આ સકર્મક અને અકર્મકની જે વિભાવના છે એને થોડીક વધારે સ્પષ્ટ કરી આપશે, કારણ કે આગળ વાક્યના પ્રકારોને સમજવા માટે આ વિગત સમજવી અનિવાર્ય છે. બહુ મહત્વનો મુદ્દો એટલા માટે છે કે ક્રિયાપદ એ વાક્યનું કેન્દ્ર હોય છે. એટલે ક્રિયાપદને આપણે જેટલું સારી રીતે સમજી શકીએ, ક્રિયાપદનું સ્વરૂપ કેવું છે, ક્રિયાપદ એ ક્રિયા દર્શાવે છે, ક્રિયા દર્શાવ્યા પછી એમાં સકર્મક દર્શાવે છે, અકર્મકતા દર્શાવે છે. તો એના પર દાખલા તરીકે ક્રિયા દર્શાવતું હોય તો એના કર્તરી ને કર્મણી એવા ભેદ શક્ય છે, પણ જો એ સકર્મક હોય તો કર્તરીનું કર્મણી થાય. પણ જો એ અકર્મક હોય, દાખલા તરીકે દોડવું, હસવું, તો આ એમાં કર્મ નથી. ચાલવું, દોડવું, કૂદવું, સૂવું, એમાં આ માત્ર કર્તા જ છે અને એમાં કર્મની શક્યતા નથી. કર્મ એટલે કરતા સિવાયનો અન્ય પદાર્થ, જેને ઉપર ક્રિયા કરતા કરે અથવા ક્રિયા એને અનુલક્ષીને થાય, એમને કર્મ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું ફોટો જોઉં છું, એમાં હું ફોટા પર કોઈ ક્રિયા નથી કરતો. ક્રિયા જેના પર થાય છે અથવા ક્રિયાને કારણે જેમાં પરિવર્તન આવે છે એને કર્મ કહેવાની એક રીત છે, બરાબર છે. પણ કેટલાક કર્મો એવા છે કે જેમને અનુલક્ષીને ક્રિયા થાય છે એમાં કોઈ પરિવર્તન નથી આવતું. એટલે ક્રિયા કરતા જેને અનુલક્ષીને કરે છે એ પણ કર્મ છે. દાખલા તરીકે હું ફોટો જોઉં છું તો હું એ કરતા છે અને ફોટો એ કર્મ છે. પણ આ સકર્મક, જોવું એ સંદર્ભમાં સકર્મક થાય. પણ કૂદવું એટલે કે ક્રિયા
ના પરિણામ જો અન્ય પદાર્થમાં દેખાય અથવા ક્રિયા અન્ય પદાર્થને અનુલક્ષીને થઈ હોય તો એ સકર્મક છે, એટલે કે કર્તા અને કર્મ એમાં દેખાશે. પણ ક્રિયા કર્તા કરે છે પણ એ અન્યને અનુલક્ષીને કરતો નથી કે પરિણામ અન્યમાં પણ આવતું નથી, તો પરિણામ પણ કર્તામાં જ દેખાય છે. એટલે કે દોડવું એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો તો કર્તા માં પરિણામ આવશે, એટલે એ એક કારક ક્રિયા થઈ, માત્ર કર્તા થયો એમાં. પણ દાખલા તરીકે કાપવું એવી ક્રિયા હોય તો એમાં કર્તા હોય અને કાપવાને કારણે પરિવર્તન શેમાં આવે? કર્તામાં નહીં આવે, પણ કોઈ જે પદાર્થ કપાયો છે, દાખલા તરીકે ફળ હોય, બ્રેડ હોય, કંઈક આંગળી કપાઈ હોય, તો એ જે છે ફેર પડશે કોનામાં? તો જે પદાર્થમાં ફળ હોય તો ફળ કપાય છે, અથવા ફળ કાપ્યું તો પરિવર્તન જેમાં આવે છે એને કર્મ કહેવાય છે. તો કેટલીક ક્રિયાઓ એવી હોય છે જે સકર્મક હોય છે, કેટલીક ક્રિયાઓ એવી હોય છે જે અકર્મક હોય છે. સકર્મક અને અકર્મક એવું કહીએ ત્યારે કર્તા જરૂરી છે, કર્તા હોય જ, પણ કર્મ હોઈ શકે અથવા કર્મ ન હોઈ શકે. કેટલીક ક્રિયાઓ એવી પણ છે કે જેમાં બે કર્મ હોય અને એમને દ્વિકર્મક ક્રિયાઓ કહેવાય. હવે દ્વિકર્મક ક્રિયા એટલે આપવું, એટલે કર્તા કોઈક પદાર્થ કોકને આપે છે તો એના એણે બે વ્યક્તિ એટલે બે બાબતોને અનુલક્ષી છે. કઈ? તો જે વસ્તુ આપવાની છે તે વસ્તુ અને જેને આપવાની છે એ બંને એના લક્ષ્યો છે. અને એટલા માટે કર્તા મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. જેમ કે આપવા, આપવાની ક્રિયામાં જે વસ્તુ અપાય છે તે મુખ્ય કર્મ છે અને જેને અપાય છે તે ગૌણ કર્મ છે. હવે એવી રીતે કહેવું પણ એક એવો છે કે જેની અંદર કશું કહેવાય છે પણ કશું કોઈકને કહેવાય છે. એટલે તમે ગુજરાતીમાં જુઓ કે ને પ્રત્યય જેને લાગે છે ઘણીવાર એ ચેતન વ્યક્તિ જો હોય તો એ ગૌણ કર્મ હોય છે. અને મુખ્ય કર્મ અને ગૌણ કર્મ જ્યારે સાથે અસ્તિત્વ ધરાવે છે ત્યારે મુખ્ય કર્મને કોઈ પ્રત્યય લાગતો નથી અને ગૌણ કર્મને ને પ્રત્યય લાગે છે. એમ કે નીલા મામાને ચા આપે છે તો નીલા કરતા છે, મામાને ગૌણ કર્મ છે અને ચા એ કર્મ છે. એટલે આવા દ્વિકર્મક પણ હોઈ શકે છે. પરંતુ જ્યારે કર્મણી થાય ત્યારે એ ગૌણ કર્મ એટલા માટે કહેવાય છે અને મુખ્ય કર્મ કે જ્યારે કર્મણી થાય ત્યારે મુખ્ય કર્મ જ એનું પ્રધાન બને છે, ગૌણ કર્મ જે હોય તે પ્રધાન બનતું નથી, એટલા પૂરતું એને ગૌણ કહેવાય છે. મિત્રો, અહીંયા આગળ એક વાત તરફ એ ધ્યાન દોરવાનું કે ક્રિયાપદ જે છે એ વાક્યમાં વપરાય એ પહેલા પણ એ સકર્મક છે કે અકર્મક એ આપણે કહી શકીએ. દાખલા તરીકે વાંચવું છે તો તમે પૂછી શકશો કે શું વાંચ્યું, તો તમે કહેશો કે જવાબ વાંચ્યો, નવલકથા વાંચી, પેપર વાંચ્યું, તો ત્યાં આગળ તમારી જે વાંચવાની ક્રિયા છે એ કોઈક પદાર્થને અનુલક્ષીને થાય છે. એટલે કે વાંચવું એ એવું ક્રિયાપદ છે કે જે કર્મને લઈ શકે છે. વાક્યમાં જ્યારે એ વપરાય ત્યારે એને કર્મનો ઉલ્લેખ કરવો કે ન કરવો એ વક્તા જે છે કેનાર એના ઉપર આધાર રાખે છે, સંદર્ભ ઉપર પણ આધાર રાખે છે. તો મિત્રો, ઘણી વખત એવું બને છે કે કેટલાક મિત્રો એવું સમજે છે કે રમેશ વાંચે છે એવું જયારે કહેવાયું છે તો એમાં કર્મનો ઉલ્લેખ નથી કરેલો તો એ સંજોગોમાં એને અકર્મક કહેવું, અને રમેશ જવાબ વાંચે છે એમ કહ્યું ત્યારે રમેશ જવાબ વાંચે છે એવું જવાબ એવું કર્મ આપણને મળે છે માટે સકર્મક કહેવું. મિત્રો, આમાં એક સીધી સાદી વાત છે કે તમારું 3 રૂમનું મકાન હોય અને તમે 1 રૂમ ન પણ વાપરતા હો તો પણ તમે એમ નહીં કહો કે મારું 2 રૂમનું મકાન છે. તમે વાપરો છો કે નથી વાપરતા એ તમારી ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. બાકી મકાન તો 3 રૂમનું હોય તો એ 3 રૂમનું જ રહે છે. એ જ વસ્તુ અહીંયા પણ છે મિત્રો, કે વાંચવું કે લખવું એવા જે ક્રિયાપદો છે એ કર્મની જગ્યા રાખે જ છે. ઉલ્લેખ કરવો કે ન કરવો, દાખલા તરીકે શિક્ષક વર્ગમાં આવે અને તમે જો એ વખતે વાંચતા હો તો શિક્ષક એમ કે વિદ્યાર્થી વાંચે છે, હવે કોણ શું વાંચે છે એ પછીની વાત છે. તો એ સંજોગોમાં વાંચવું અકર્મક નથી બની જતું. અકર્મક ત્યારે જ બને કે જ્યારે એમાં કર્મની જગ્યા જ નથી. એટલે કે તમે એમ કહો કે રમેશ દોડે છે તો રમેશ શું દોડે છે ના આવી શકે. રમેશ કેવી રીતે દોડે છે આવી શકે, ઝડપથી દોડે છે, ધીમેથી દોડે છે, એવું કશું આવી શકે.
તો ત્યાં આગળ કર્મની જગ્યા જ નથી. તમે ઈચ્છીને પણ નહીં મૂકી શકો કે રમેશ કપ દોડે છે કે રમેશ ચોપડી દોડે છે, ઈચ્છીને પણ નહીં મૂકી શકો. હા, તમે જગ્યા મૂકી શકો, સમય મૂકી શકો, પણ વસ્તુ, અન્ય પદાર્થ જેને તમે કર્મ કહી શકો, એ કર્મને ત્યાં નહીં જ મૂકી શકો. તો જ્યાં આગળ જે એવા જે ક્રિયાપદો છે જે કર્મને લઈ જ નથી શકતા, એને આપણે અકર્મક કહીએ છીએ. વાક્યમાં ઉલ્લેખ ન ઉલ્લેખ એ ગૌણ બાબત છે. મૂળભૂત રીતે તમારે જોવાનું થાય કે એ ક્રિયાપદ જે છે એ કર્મ લે એમ છે કે નહીં, અને એ જ સંજોગોમાં આપણે એને અકર્મક અથવા સકર્મક કહીએ છીએ. વાક્યમાં એને આધારે કર્મનો ઉલ્લેખ છે કે નહીં, અથવા તો દાખલા તરીકે આપવું છે તો મેં ચોપડી આપી, હવે અહીંયા આગળ મેં ગૌણ કર્મનો ઉલ્લેખ નથી કર્યો, એ સંજોગોમાં એ માત્ર સકર્મક બનશે એવું નથી. આપવાની પોતાની જે કારકદૃતિ છે, એની જે પોટેન્શિયાલિટી છે, એ મુખ્ય કર્મ અને ગૌણ કર્મ એવા બે કર્મની છે, માટે એ હંમેશા દ્વિકર્મક તરીકે જ એનો ઉલ્લેખ થશે. એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે અકર્મક એટલે એવું ક્રિયાપદ કે જે ક્યારેય કર્મને લઈ શકતું જ નથી અથવા એમાં કર્મની જરૂર જ નથી. સકર્મક એટલે જેમાં એક કર્મની જગ્યા છે, અને દ્વિકર્મક એટલે જે બે કર્મ લઈ શકે છે. મિત્રો, જો આ કર્મની વિભાવના તમારી સ્પષ્ટ હશે તો જ તમને કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક આ જે વાક્યના પ્રકારો છે એ વધારે સ્પષ્ટ થઈ શકશે. મિત્રો, મુખ્ય બે કારક હોય છે, ક્રિયામાં કર્તા અને કર્મ. એ સિવાય અન્ય કેટલાક કારકો પણ હોય છે જે તમે જોઈ શકો છો કે તટસ્થ છે, તો એમાં ક્યાંય આપણને કશું બીજી કોઈ ક્રિયાત્મક એ જોવા નથી મળતું. સ્થાન છે તો એ મર્યાદિત વિસ્તાર બતાવે છે. ડાળ પર ફૂલ છે તો એ ડાળ એ એનો મર્યાદિત વિસ્તાર છે, માટે એ સ્થાન છે. સ્થળ જે વ્યાપક વિસ્તાર બતાવે છે. તમે નીચેનું વાક્ય જુઓ, સાધુ જંગલમાં ઝૂંપડીમાં રહે છે, તો એનું ઝૂંપડીમાં રહેવું એ મર્યાદિત વિસ્તાર છે, તો એ એનું સ્થાન છે. પણ એ ઝૂંપડી ક્યાં આવેલી છે જંગલમાં, તો એ સ્થળનો નિર્દેશ કરે છે. એ રીતે વાક્યમાં આપણે સમય ઉમેરી શકીએ છીએ, તમે સાંજે ફરવા જજો, તમે સવારે જજો. એ રીતે ભાવક જે છે એ ગૌણ કર્મ છે. અહીંયા આગળ જે છે ગમવું એ એક પ્રક્રિયા છે, કારણ કે એમાં કોઈનું નિયંત્રણ નથી. તો મુખ્ય કર્મ કયું થયું? અમદાવાદ, જે ગમે છે. અને કોને ગમે છે? મને. તો ભાવક એ ગૌણ કર્મ છે. ગ્રાહક પણ એ રીતે આપણે જે જોયું, આપવું, આપવામાં આપણે જોયું કે પુસ્તક આપવાનું છે તો પુસ્તક મુખ્ય કર્મ છે, અને જેને અપાઈ રહ્યું છે, જે લેનાર છે, જે મેળવનાર છે, એના માટે આપણે વાપરીએ છીએ શબ્દ એ છે ગ્રાહક. એ પછી છે સાધન, કેટલીક ક્રિયાઓ માટે આપણને સાધનની જરૂર પડે છે. અને પ્રક્રિયાઓમાં જે આવે છે એ પરિબળ હોય છે. સાધન અને પરિબળ એ પ્રમાણમાં નજીકની ભૂમિકાઓ છે, પણ સાધન ક્રિયામાં હોય છે, પરિબળ પ્રક્રિયામાં હોય છે. અહીંયા હું એક જે ભાવક છે એના પર ખાસ તમારું ધ્યાન દોરીશ, કારણ કે ઘણા એવું માને છે કે મને અમદાવાદ ગમે છે એમાં કરતા છે, એટલે મને એને કરતા ગણે અથવા અમદાવાદને કરતા ગણે. કારણ કે એવું માને છે કે દરેક વાક્યમાં ક્રિયા છે, અને ક્રિયા હોય તો કરતા હોય, પણ એવું નથી. મને અમદાવાદ ગમે છે એમાં ગમવું એ જે આખી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં કોઈ કરતાની શક્યતા નથી. આપણે જે કરતાના લક્ષણો એ પહેલા બતાવ્યા છે એ તમે એને લગાડી જુઓ તો તમને ખ્યાલ આવશે કે મને એમાં, અને એટલા માટે જ ને પ્રત્યે એને લાગ્યો છે, કારણ કે એ બતાવે છે. હવે એક બીજું ઉદાહરણ આની સાથે સમજી લેવા જેવું છે કે હું હસું છું અને મને હસવું આવે છે. એમાં હું હસું છું એમાં હું કરતા છે, પણ મને હસવું આવે છે એમાં મને એ કરતા નથી. અને એ વાત બહુ જ અગત્યની છે, કારણ કે ત્યાં મને ભાવક છે. અનુભવ, ભાવક એટલે શું? કે જે કોઈક પરિસ્થિતિનો અનુભવ કરે છે, ગમવાની પરિસ્થિતિનો અનુભવ કરે છે, અને એટલા માટે એને ભાવક કહીએ છીએ. મને ગુસ્સો આવે છે, હા, મને તાવ આવે છે, એમાં હું કરતા નથી કે તાવ કરતા નથી. તાવ આવે છે તો એમાં હું એનો અનુભવ કરી રહ્યો છું, મને ગુસ્સો આવે છે. પણ આ જે વાત છે એ જો આપણે ચૂકી જઈએ તો એને કરતા કહીએ, અને કરતા કહીએ એટલે પરીક્ષામાં એવું પૂછી પણ નાખે કે ભાઈ આનું કર્મણી કરો. મિત્રો, વાક્યમાં અન્ય જે મહત્વની બાબતો છે એમાં એક છે શબ્દક્રમ. સામાન્ય રીતે વાક્યમાં જો સકર્મક હોય તો કર્તા, કર્મ અને ક્રિયાપદ, અને અકર્મક હોય તો કર્તા અને ક્રિયાપદ, એ રીતે સામાન્ય રીતે આપણો ક્રમ હોય છે. એટલે તમે જોઈ શકો છો કે એક ઉદાહરણ તમારી સામે મૂક્યું છે કે એ જો એનો ક્રમ બદલાઈ જાય તો અર્થ બદલાઈ જાય. નોકરિયાત વેપારી બનવા માંગે છે, પહેલું જે વિગત છે એને આપણે હંમેશા ઉદ્દેશ ગણીને ચાલતા હોઈએ છીએ. તો એ શું બનવા માંગે છે? વેપારી બનવા માંગે છે. પણ જો આ ક્રમ બદલાઈ જાય તો
વેપારી નોકરિયાત બનવા માંગે છે, તમને તરત ખ્યાલ આવશે કે અર્થ બદલાઈ જાય છે. તો સામાન્ય રીતે આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદ એવો ક્રમ લઈને ચાલતા હોઈએ છીએ. એ જ રીતે વાક્યમાં પરિચિત માહિતી પહેલા આવતી હોય છે. ઇનામ કોને મળ્યું? તો ઇનામ એ પરિચિત માહિતી છે. એ સંજોગોમાં ઇનામ રમેશને મળ્યું, એ આપણો એક સ્વાભાવિક જવાબ હોઈ શકે. સ્વાભાવિક શબ્દ એટલા માટે કહું છું કારણ કે આપણે એમ પણ કહી શકીએ કે રમેશને ઇનામ મળ્યું, ચોક્કસ આપણે કહી શકીએ. પણ આ રીતે જ્યારે પરિચિત માહિતી હોય, સ્વાભાવિક રીતે પરિચિત માહિતીને આપણે પહેલા મૂકતા હોઈએ છીએ. મિત્રો, એ જ રીતે એક મહત્વનો છે, નાની વાત મૂકી દઉં કે તમને એવું વિચારે છે કે બાકીના કારકો ક્યાં આવશે. તો સામાન્ય રીતે બાકીના કારકો કર્તા અને કર્મ વચ્ચે અથવા કર્તા પહેલા આવતા હોય છે. એટલે કે સમય જો કારક હોય તો એ કરતા પહેલા આવે અને બાકીના બધા કર્મ કરતા અને કર્મની વચ્ચે આવતા હોય છે. વાત આગળ છે. બીજું જે મહત્વની બાબત છે એ છે પદ સંવાદ. પદ સંવાદ એટલે નામપદ અને ક્રિયાપદ વચ્ચેનો સંબંધ. દાખલા તરીકે દોડું છું તો શા માટે છું લાગ્યું? કારણ કે કરતા જે છે એ પ્રથમ પુરુષ એકવચન હું છે. અથવા તો રમેશે નાટક વાંચ્યું તો શા માટે વાંચ્યું? કારણ કે ત્યાં આગળ ભૂતકાળમાં કર્મ જે છે એ નાટક છે, જે નપુંસકલિંગ છે, માટે વાંચ્યું છે. અથવા જવાબ લખ્યોમાં જવાબ પુલ્લિંગ છે, માટે લખ્યો છે. તો નામપદ મુજબ લિંગ વચનના અથવા પુરુષ વચનના, જો ભૂતકાળ હોય તો લિંગ વચનના, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ હોય તો પુરુષ વચનના પ્રત્યે લાગે છે. અને ક્રિયાપદ જે છે એને કાળ, અર્થ અને અવસ્થાના પ્રત્યે લાગતા હોય છે. એ ઉપરાંત એક મહત્વની બાબત છે સ્વરભાર, જેના ઉપર આપણે ભાર, જેને મહત્વ આપવા માંગતા હોઈએ છીએ એના ઉપર આપણે એ ભાર આપતા હોઈએ છીએ, અને આપોઆપ એના દ્વારા શ્રોતા એ વાતને સમજે છે. મુખ્ય બે ઘટકો છે નામપદ અને ક્રિયાપદ. સમયના અભાવે આપણે અહીંયા આગળ થોડાક ઝડપથી ચાલીશું. નામયોગી, વિભક્તિ, પ્રત્યયો, સર્વનામ વગેરે નામપદના ઘટકો છે. તો ધાતુની સાથે જોડાતી કાળ, અર્થ અને અવસ્થા આ બાબતો જ્યારે જોડાય છે ત્યારે એ ક્રિયાપદની રચના કરે છે. ક્રિયાના અર્થમાં જે વધારો કરે છે એ ક્રિયા વિશેષણ હોય છે. વાક્યના પ્રકારો આપણે મુખ્ય ત્રણ આધારે કરીએ છીએ, પ્રયોજનની દ્રષ્ટિએ, કારકના મહત્વની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ. સૌથી પહેલા આપણે જોઈએ પ્રયોજનની દ્રષ્ટિએ. પ્રયોજનો તમે જોશો કે મુખ્ય ત્રણ પ્રકારના પ્રયોજનો છે. એક, માહિતી આપવી અથવા લેવી. જો માહિતી આપતા હોઈએ તો આપણી પાસે નિર્દેશાર્થ અથવા જેને આપણે સાદું વાક્ય કહીએ છીએ એ આવે છે. જો માહિતી માગીએ તો એ પ્રશ્નાર્થક વાક્ય થઈ જાય છે. જો તમે જોશો કે નિર્દેશાર્થક અને પ્રશ્નાર્થકને લયનો પણ સંબંધ છે. નિર્દેશાર્થનો લય જુદો છે અને પ્રશ્નાર્થકનો લય જુદો છે. એટલે પ્રશ્નાર્થકનો લય આરોહિત થાય છે, જ્યારે નિર્દેશાર્થકનો લય છે એ અવરોહિત થાય છે વાક્યના અંતે. પછી જોઈએ એના પછીનો કે બીજું એક પ્રયોજન છે, એ છે પ્રેરણાનું. એટલે કે કોકની પાસે આપણે કશુંક ઈચ્છીએ છીએ, સાંભળનાર વ્યક્તિ કે અન્ય વ્યક્તિ કશું કરે એવું આપણે જે ઈચ્છીએ છીએ, તો એ પ્રેરણા સીધી પણ આપી શકાય છે અથવા એ પ્રેરણા આડકતરી પણ અપાય છે. તો સીધી પ્રેરણા અપાય તો આપણે એને આજ્ઞાર્થક વાક્ય કહે છે. જ્યારે જો સીધી પ્રેરણા ન અપાતી હોય, એટલે કોકની પાસે આપણે કામ કરાવવું છે, કોઈક વ્યક્તિ આપણું કામ કરે અથવા આપણે જે ઈચ્છીએ છીએ એવું વર્તે જોઈએ છીએ, તો આપણે સીધી સીધી આજ્ઞા કરી કે બેસી જા. પણ જો આપણે એને આજ્ઞા આપી શકીએ એવું ન હોય, એટલે સામાજિક રીતે આપણા કરતા વધારે ઊંચો મોભો ધરાવતો હોય, તો આપણે એને સૂચન આપીએ છીએ, વિનંતી કરીએ છીએ કે તમે બેસી જાઓ તો સારું. હા, તો આ જે છે કે તમારે વહેલા બેસવું જોઈએ, તમારે વહેલા આવી જવું જોઈએ, તો આ બધી સલાહ સૂચનો એને આપણે વિદ્યાર્થકમાં મૂકીએ છીએ. તો આજ્ઞા અને વિદ્યાર્થક. વિધિ એટલે નિયમ. આપણે નિયમ બતાવે કે તમારે વહેલા આવવું જોઈએ, નિયમ બતાવે, પછી પાળવું ન પાળવું એના હાથમાં હોય છે. આજ્ઞા આપનાર જે હોય છે તે આજ્ઞા એટલા માટે આપી શકે કે ક્રિયા કરવી કે ન કરવી એ નક્કી કરનાર વક્તા હોય છે. પછી જે ત્રીજું પ્રયોજન છે એ અભિવ્યક્તિ, અથવા જેને આપણે કહીએ છીએ કે ભાવની અભિવ્યક્તિ હોય. વિવિધ ભાવો આપણે અનુભવતા, તો એમાં આપણે કશું માહિતી નથી આપવાની હોતી, આપણે કોઈની પાસે કરાવવાનું નથી હોતું, પણ આપણી અંદર જે જુદા જુદા ભાવો આપણે અનુભવીએ છીએ એને અભિવ્યક્ત કરવા માટે, અને એટલા માટે આપણે એને ઉદ્ગારવાચક, સુખ, દુઃખ, આઘાત, આશ્ચર્ય, એ બધા અનેક પ્રકારના ભાવો છે, અને એની સાથે પણ એક જુદા પ્રકારનો લય સંકળાયેલો હોય છે.
તમે જોશો. અને એટલા માટે આપણી પાસે ત્રણ મુખ્ય પ્રકારના વાક્યો કે ત્રણ કે ચાર મુખ્ય પ્રકારના વાક્યો આવે છે જેમને એના લયની લયથી જુદા પાડી શકાય છે. એની અંદર આવતા વિશિષ્ટ શબ્દોને, દાખલા તરીકે પ્રશ્નવાચક શબ્દો હોય અથવા તો ઉદ્ગારવાચક શબ્દો હોય, એ જ્યાં વાક્યમાં વપરાય એને કારણે એમને પ્રશ્નવાચક અથવા ઉદ્ગારવાચક કહી શકાતા હોય છે. એક લય, વિશિષ્ટ પ્રકારના શબ્દો, અને ત્રીજું એમનો વાક્યમાં શબ્દોનું સ્થાન, એમનું મહત્વ. આને કારણે વાક્ય રચનાઓ જુદી જુદી હોઈ શકે. પ્રયોજનો આપણે જે ત્રણ પ્રકારના જોયા, આમ તો વાક્યના પ્રયોજનો અનેક હોઈ શકે કરવા બેસે તો, પણ વાક્ય રચનાની સાથે જે પ્રયોજનો જોડાયેલા છે એ ચાર પ્રકારના પ્રયોજનો. અને એટલા માટે આપણી પાસે ચાર પ્રકારના વાક્યો આવે છે, સામાન્ય વાક્ય, નિર્દેશાર્થક, પ્રશ્નાર્થક, આજ્ઞાર્થક અને ઉદ્ગારવાચક. મિત્રો, ત્યાં આગળ જે અર્થ શબ્દ વપરાયેલો છે, સંસ્કૃતમાં અર્થ શબ્દનો અર્થ, એક અર્થ હેતુ પણ થાય છે. અર્થનો એક શબ્દ થાય છે સંપત્તિ, ધન, એટલે પણ આપણે એને અર્થશાસ્ત્ર કહીએ છીએ. બીજા એક અર્થ શબ્દનો અર્થ થાય છે મિનિંગ, જે આપણે મહદઅંશે વાપરતા હોઈએ છીએ. અને ત્રીજો જે અર્થ શબ્દ છે એનો અર્થ થતો હોય છે પ્રયોજન. અને એટલે આજ્ઞાર્થ જ્યારે કહીએ છીએ ત્યારે આજ્ઞાનું પ્રયોજન, અથવા તો નિર્દેશાર્થ કહીએ છીએ ત્યારે નિર્દેશનું પ્રયોજન, અથવા પ્રશ્નાર્થ કહીએ છીએ ત્યારે પ્રશ્નનું પ્રયોજન, એનો અર્થ રહેલો છે. બીજા આપણે જે પ્રકારો જોવાના છે એ છે કર્તા કારકના મહત્વની દ્રષ્ટિએ. આપણે જયારે ક્રિયાની વાત કરીએ છીએ તો વાક્યમાં કર્તા કારક મુખ્ય છે, ગૌણ છે, કયા પ્રકારની રચના છે એના આધારે પણ વાક્યના પ્રકારો બદલાય છે. અને એને આધારે આપણી પાસે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક એવા વાક્યના પ્રકારો ઉમેરાય છે. જો કર્તાનું મહત્વ સંદર્ભમાં કે વક્તાના મગજમાં હોય તો એ કર્તરી વાક્ય મુખ્ય છે, પણ કોઈ કારણસર એ કર્તાની અંદર જો કોઈક ખામી આવે, એના કર્તૃત્વમાં ખામી આવે તો આપણી પાસે શક્યાર્થક કર્મણી આવે છે અથવા યોગ્યાર્થક કર્મણી આવે છે, અથવા સંદર્ભમાં કર્તાનું મહત્વ ઓછું થઈ ગયું હોય એવા સંજોગોમાં આપણી પાસે એક જુદા પ્રકારનો કર્મણી આવે છે. એટલે ગુજરાતી ભાષામાં કર્તરી વાક્યની સામે ત્રણ પ્રકારના કર્મણી છે. એક તો છે શક્યાર્થક કર્મણી, કે જેમાં નકારવાચક વધારે સારો લાગે છે, કે દાખલા તરીકે હું 10 રોટલી ખાઈ ગયો તો એમાં કર્તાનું મહત્વ છે, પણ મારાથી 3 રોટલી પણ ન ખવાઈ તો મારાથી એવું જ્યારે થાય છે ત્યારે કર્તૃત્વ આપણું ઘટે છે, શક્તિ ઘટે છે, એવા સંજોગોમાં મારાથી રોટલી ખવાતી નથી તો એનું કારણ હોઈ શકે મારું દાંતનું ઓપરેશન કરાવેલું છે જે વગેરે હોય, અથવા હમણાંથી મારી પેટ સારું ચાલતું નથી તો મારાથી રોટલી ખવાતી નથી. તમે મિત્રો કહેતા હશો કે અમારાથી 3 કલાકમાં પેપર પૂરું થતું નથી, અમારાથી લખાતું નથી, ઝડપથી લખાતું નથી, તો ત્યાં નકારાત્મક જે છે આપણામાં એ શક્તિનો ઓછી પડે છે, એ જે આપણે કહેવું છે એના માટે થઈ અને આપણે કર્મણીનો પ્રયોગ કરીએ છીએ. બીજો યોગ્યાર્થક છે. યોગ્યાર્થક એટલે તમે યોગ્યતા સૂચવો છો કે બે જણ વાત કરતા હોય તો ત્રીજાથી વચ્ચે ન બોલાય. ત્રીજાથી આનો અર્થ શું થાય છે કે ત્રીજી વ્યક્તિ બોલે એ ઉચિત નથી, તો ઔચિત્ય એટલે યોગ્યાર્થક કર્મણી એવો પણ એક પ્રકાર છે. અને ત્રીજો જે કર્મણીનો પ્રકાર છે એ સામાન્ય રીતે કર્તાનું મહત્વ ઘટ્યું હોય એમ કે, અને એની રચના આપવામાં આવે છે, કરવામાં આવે છે, જોવામાં આવે છે. આવું જોવામાં આવ્યું છે કે ઘણા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, તો આવું અમે જોઈએ છે એવું કહેવાને બદલે આવું જોવામાં આવ્યું છે. તો આવા સંજોગોમાં કર્તા હોવા છતાં કર્તાને કાઢી મૂકવામાં આવે છે, કર્તાનું મહત્વ જતું રહે છે. તમે જોશો કે શક્યાર્થ અને કે યોગ્યાર્થકમાં થી પ્રત્યયથી કર્તા દર્શાવવામાં આવે છે, જ્યારે આવા સંજોગોમાં કર્તા તદ્દન વૈકલ્પિક થઈ જાય છે એટલે એને વાક્યમાં રજૂ કરવાની પણ ઘણીવાર જરૂર લાગતી નથી. તો આવું જોવામાં આવે છે એવું કહેવાથી એ ત્રીજા પ્રકારનો એટલે કે ઔપચારિક કર્મણી આપણી પાસે આવે છે. એટલે કે મિત્રો, તમે જોઈ શકો છો કે જ્યારે કર્તાનું પ્રાધાન્ય ઘટે છે અને કર્મનું પ્રાધાન્ય વધે છે ત્યારે જે રચના થાય છે એને આપણે કર્મણી રચના કહીએ છીએ. અને આ વિગત હંમેશા યાદ રાખજો કે કર્મણી વાક્ય રચના સકર્મક અથવા દ્વિકર્મક ધાતુની જ થઈ શકે. રમેશ કર્યાતું પીએ છે, એ પીવું એ સકર્મક ધાતુ છે, અને તેથી જ્યારે તમે જ્યારે રમેશને ગૌણ બનાવો છો ત્યારે રમેશથી કર્યાતું પીવાય છે, અથવા પીવાતું નથી વધારે સારું લાગશે,
પીવાતું નથી, કડવું હોય છે ભાવતું નથી એ સંજોગોમાં, તો રમેશથી કર્યાતું પીવાતું નથી એ જયારે આપણે કહીએ છીએ ત્યારે એ કર્મણી વાક્ય રચના બને છે. મિત્રો, આ જ રીતે સરે જે હમણાં વાત કરી કે આપણે ઔપચારિક કર્મણીનો પણ પ્રયોગ આ રીતે કરીએ છીએ કે પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે તો ત્યાં આગળ એ ઔપચારિક સરકારને કાઢી નાખી શકાય, સમયે પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે એવી પણ જાહેરાત થઈ શકે કે જૂન મહિનામાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે, ત્યાં આગળ સરકાર જે છે એ વૈકલ્પિક બની શકે છે. મિત્રો, આ જ રીતે જ્યારે અકર્મક ક્રિયા હોય અને આપણે આ જ રીતે કર્તાને ગૌણ બનાવીએ છીએ ત્યારે જે રચના બને છે એને ભાવે વાક્ય રચના કહીએ છીએ. એટલે કર્તાનું મહત્વ ઘટે એટલે ક્રિયાપદ કરતા પ્રમાણે ચાલતું હોય તો કર્તરી કહેવાય, પણ જ્યારે એનું મહત્વ ઘટે ત્યારે ક્રિયાપદ એના પ્રમાણે ચાલે નહીં, પણ કર્મ ન હોય એટલે પછી એ કેવળ ક્રિયાપદ જ તમને દેખાય જે તૃતીય પુરુષ નપુસકલિંગ એક વચનમાં રહે, એટલે ન કરતા પ્રમાણે અને કર્મ નથી એટલે કર્મ પ્રમાણે પણ નહીં એટલે ભાવે. ભાવ એટલે મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, ભાવનો અર્થ પણ ક્રિયા જ અથવા જે પરિસ્થિતિ એવો થાય છે. એટલે એવી પરિસ્થિતિ હોય કે ક્રિયા હોય કે જેમાં કર્તાનું મહત્વ ન હોય પણ એની સામે કર્મ હાજર ન હોય અથવા શક્ય જ ન હોય તો એને ભાવે વાક્ય રચના કહેવાય છે. તો મિત્રો, આપણે જોયું કે કર્તરી એવી વાક્ય રચના છે જેમાં કર્તા છે, કર્મણી એવી વાક્ય રચના છે કે જેમાં સકર્મક અથવા અકર્મક ધાતુ છે અને કર્તા ગૌણ, સોરી, સકર્મક અથવા દ્વિકર્મક ધાતુ છે અને કર્તા ગૌણ બને છે. ભાવે એવી વાક્ય રચના છે કે જે અકર્મક છે અને કર્તા ગૌણ બને છે. મિત્રો, આ ઉપરાંત અન્ય એક રચના છે જેમાં ખરેખર જે ક્રિયા કરનાર કર્તા છે એ ગૌણ બને છે, કારણ કે આપણે એમાં અન્ય કર્તા ઉમેરીએ છીએ અને જ્યારે એ અન્ય કર્તા ઉમેરીએ છીએ ત્યારે જે રચના થાય છે એને આપણે પ્રેરક વાક્ય રચના કહીએ છીએ. મિત્રો, આપણે જ્યારે અન્ય કર્તા ઉમેરીએ છીએ એમ કહીએ છીએ એનો અર્થ એ છે કે હવે નિયંત્રણ જે છે, સહેતુકતા છે, જવાબદારી જે છે એ અન્ય કર્તાની છે, ક્રિયા કરનાર કર્તાની નહીં. એટલે કે જ્યારે તમે એમ કહેતા હો કે બાળક નાય છે ત્યારે જે નાહવાની ક્રિયા છે એ બાળક પોતે કરી રહ્યું છે, પણ જ્યારે તમે એમ કહો છો કે બા બાળકને નવડાવે છે ત્યારે ચોખ્ખું તો બાળક જ થઈ રહ્યું છે, પણ એ અંગેનું નિયંત્રણ કે ભાઈ આ અડધી ઢોલ પાણીમાં એને નવડાવી દીધું, બાળક હોય તો પાણી ઢોળ્યા જ કરે, તો એ જે નિયંત્રણ છે કે સહેતુકતા છે કે જવાબદારી જે છે એ માતાની છે, બાળકની નથી. મિત્રો, અહીંયા આગળ બીજી પણ એક વાત તમારી જે નજર સામે છે કે મૂળ કરતા જે છે એ સાધન કારકમાં રૂપાંતર પામે એવું પણ બની શકે. માળીએ ઝાડ કાપ્યું, રમેશે માળી પાસે ઝાડ કપાવ્યું, તો ત્યાં આગળ અથવા એ ગૌણ કર્મ પણ થાય, એમ કે મા બાળકને નવડાવે છે તેમાં બાળકને એ ગૌણ કર્મ થઈ ગયું અથવા સીધું કર્મ પણ થઈ શકે છે. દાખલા તરીકે એવું વાક્ય હોય કે દર્દીને ડોક્ટર નર્સ પાસે દર્દીને દવા પીવડાવે છે, તો ડોક્ટર કરતા થયો, નર્સ એ સાધન થયું, દર્દી એ ગૌણ કર્મ થયું અને દવા એ કર્મ થયું. એટલે જે ખરેખર દવા પીએ છે એ દર્દી પોતે કર્મ થઈ ગયું અને એને દવા પીવડાવનાર જે નર્સ છે એ સાધન થઈ અને આખું જે નિયંત્રણ જેની પાસે છે એ ડોક્ટર કરતા કહેવાયો. તો આ જે આખી રચના થઈ એ પ્રેરક કરતા થઈ. પ્રેરક એ કરતા ઉમેરે છે અને કર્મણી છે એ કરતાનું મહત્વ ઘટાડે છે. આ વાત સમજી લેજો, કર્મણી કરો છો ત્યારે કર્તાનું મહત્વ ઘટે છે અને પ્રેરક કરો છો ત્યારે નવો કર્તા ઉમેરાય છે. વાત કર્તાની જ છે, તમે કર્તરી કર્મણી ભાવે પ્રેરક કરો તો કર્તા એ અત્યંત મહત્વનો કારક છે. કર્તાનું મહત્વ ઘટે તો તમારી પાસે કર્મણીને ભાવે રચના આવે છે અને નવો કર્તા ઉમેરાય તો પ્રેરક રચના થાય છે. મિત્રો, અહીંયા આગળ એક વસ્તુની સ્પષ્ટતા એ પણ કરી દઉં કે કેટલાક મિત્રોને એવો પણ પ્રશ્ન થતો હોય છે કે પ્રેરક કરતા, એટલે કે જ્યારે વાક્યનું રૂપાંતર થતું હોય છે ત્યારે પ્રેરક કરતા એટલે હંમેશા પ્રેરક કરતા જ ઉમેરાતો હોય અને મૂળ કરતા જે છે, તો આ વાતને છે ને એ લોકો થોડાક મૂંઝાઈ જતા હોય છે એ રીતે કે દાખલા તરીકે એવું કહેવાય કે વિદ્યાર્થી લખે છે તો વિદ્યાર્થી ત્યાં આગળ કરતા છે, તમે એને પ્રેરક રચનામાં જયારે રૂપાંતર કરો ત્યારે શિક્ષક વિદ્યાર્થી પાસે લખાવે છે અથવા વિદ્યાર્થીને લખાવે છે, આ પ્રકારની રચના થાય. એટલે કે શિક્ષક એવા કરતાને આપણે બહારથી ઉમેર્યો, પણ ક્યારેક એવું બી થઈ શકે કે વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પાસે જ લખાવ્યું,
તો ત્યાં આગળ તમે અન્ય એટલે કે જે મૂળ કરતા હતો એને પણ પ્રેરક કરતા બનાવીને અન્ય ક્રિયા કરનાર કરતાને વાક્યમાં ઉમેરી શકો. આ પ્રશ્ન માત્ર વાક્યના રૂપાંતર પૂરતો જ હોય છે, બાકી આપણી જે વિભાવના છે એ તો માત્ર એટલી જ છે કે પ્રેરક રચના એવી રચના છે જેની અંદર ક્રિયા કરનાર કરતા અને ક્રિયા કરાવનાર કરતા, જેને આપણે પ્રેરક કરતા કહીએ છીએ, એ ઉમેરાતો હોય છે. મિત્રો, આ ઉપરાંત આપણે જે વાક્યના પ્રકાર જોવાના હતા એમાં છે રચનાની દ્રષ્ટિએ વાક્યનો પ્રકાર. રચનાની દ્રષ્ટિએ આપણી પાસે સાદી રચના અને મિશ્ર રચના, જેમાં મિશ્ર રચનામાં સંયુક્ત વાક્ય રચના અને સંકુલ વાક્ય રચના એવા પ્રકાર આવે છે. સાદી રચના એને કહેવાય જેમાં પરિસ્થિતિ દર્શાવનાર એક જ ક્રિયાપદ હોય. નામપદ અનેક હોય એ શક્ય છે, પણ પરિસ્થિતિ માત્ર એક જ હોય, એટલે કે એક જ ક્રિયાની જ્યારે વાત હોય ત્યારે જે રચના થાય એને આપણે સાદી વાક્ય રચના કહીએ છીએ. મિત્રો, અહીંયા આગળ ફરીથી યાદ કરાવડાવી દઉં કે સકર્મક, અકર્મક કે દ્વિકર્મક કોઈ પણ પ્રકારની ક્રિયા હોય પણ એમાં કર્મને આધારે તમે એને સકર્મક, અકર્મક કે દ્વિકર્મક નહીં કહો. સકર્મક અને દ્વિકર્મકમાં કર્મનો ઉલ્લેખ હોઈ પણ શકે અને ન પણ હોય. જ્યારે એકથી વધારે પરિસ્થિતિનું નિરૂપણ હોય ત્યારે આપણે એને મિશ્ર વાક્ય રચના કહીએ છીએ. આના આપણે બે પ્રકાર કરી શકીએ, સંયુક્ત વાક્ય રચના અને સંકુલ વાક્ય રચના. જ્યારે બંને પરિસ્થિતિ મુખ્ય હોય, તમે જુઓ એના જ કારણે તમે અનેક અથવા જેવા સંયોજકથી આને જોડો છો, તો જ્યારે બંને પરિસ્થિતિ મુખ્ય હોય ત્યારે આપણે એને સંયુક્ત વાક્ય રચના કહીએ છીએ, અને જ્યારે એક પરિસ્થિતિ મુખ્ય અને એક પરિસ્થિતિ ગૌણ હોય ત્યારે જે રચના થાય છે એને સંકુલ વાક્ય રચના કહેવાય છે. એટલે કે શરત છે, કાર્યકારણ છે, આ પ્રકારની જે પરિસ્થિતિ છે તો પાસ થવું એ મુખ્ય વિધાન હોય. જ્યારે તમે એમ કહેતા હો કે જો તમે બરાબર મહેનત કરશો તો પાસ થશો, તો એક મુખ્ય બન્યું, એક ગૌણ બન્યું, માટે આ સંકુલ વાક્ય રચના છે જેની અંદર આવા અનેક તેથી, કારણ કે, પરિણામે, જ્યારે ત્યારે, જ્યારે ત્યારે શરતી છે. તો આ પ્રકારની જે વાક્ય રચનાઓ જે છે એ સંકુલ વાક્ય રચનાઓ કહી શકાય. એટલે કે મિત્રો, આજે આપણે ત્રણ આધાર લઈ અને વાક્યના પ્રકારની વાત કરી. એક આપણો આધાર હતો પ્રયોજન, જે આપણે નિર્દેશાર્થ, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, વિદ્યાર્થ અને ઉદ્ગારની વાત કરી. બીજો આપણો જે આધાર હતો એ કર્તાકારકના મહત્વની દ્રષ્ટિએ હતો, જેમાં આપણે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક આ ચાર પ્રકારની વાત કરી. અને ત્રીજો આધાર હતો આપણો રચનાની દ્રષ્ટિએ, જેમાં આપણે એક પરિસ્થિતિ હોય તો સાદી રચના, એકથી વધુ હોય તો મિશ્ર વાક્ય રચના, અને એ રીતે મિશ્ર વાક્ય રચનામાં સંયુક્ત અને સંકુલ, એટલે કે સાદી, સંયુક્ત અને સંકુલ એવા પ્રકારોને આપણે જોયા. આશા રાખું છું કે આજે તમારા વાક્ય અને એના પ્રકારોને લગતા ઘણા બધા શંકા સંદેહો દૂર થયા હશે અને વાત સ્પષ્ટ થઈ હશે. ધન્યવાદ.